हेलो स्टूडेंट्स, त्यार पछी आपणे 11.4 अरीसा अने परावर्तन, मिरर्स एंड रिफ्लेक्शन्स। अरीसो ने परावर्तन आपणे बधा ज घरमां अरीसा वापरीए छीए। तमे अरीसा तरफ जुओ, जो अरीसो अने काच बन्नेमां घणो बधो डिफरन्स छे, तो तमने ख्याल ज छे। अरीसो छे ने पारदर्शक नथी होतो। જો અરીસો પારદર્શક હોય ને તો આપણે અરીસાની સામે જોઈએ તો આપણે આપણે ખુદ દેખાય નહીં। જ્યારે કાચ છે એની નીચે કોઈ પણ વસ્તુ મૂકો છો તો તમને દેખાય છે, તો કે હા શું કામે, તો કે કાચ છે એ કેવો છે, પારદર્શક છે કે જેની આરપાર તમે જોઈ શકા। કાચ છે એ કેવો છે, પારદર્શક છે કે જેની આરપાર તમે જોઈ શકો છો। અરીસો છે એમાં પ્રકાશનું પરાવર્તન થાય છે, શું કામે, તો કે અરીસાની સપાટી ઉપર પ્રકાશનું કિરણ આપાત થાય છે અને એ અરીસાની સપાટી ઉપર આપાત થઈ ત્યાં અથડાય છે અને વળી પાછું એ કિરણ આપણી આંખમાં પ્રવેશે છે અને પછી આપણને આપણી જાત આપણને આખી કેમાં દેખાય છે, અરીસામાં, બરાબર। તમે અરીસામાં જુઓ છો એ તમારા ચહેરાનું શું છે, પરાવર્તન પ્રતિબિંબ છે। તમને કીધું ને મેં, આપણે આપણી જાતને અરીસામાં કઈ રીતે જોઈ શક્યા, તો કે આપણે જે પ્રકાશ પડે છે ને, આપણે આપણી ઉપર જે પ્રકાશ પડે છે એ પ્રકાશનું કિરણ સીધું અરીસાની સપાટી ઉપર અથડાય છે। અરીસાની સપાટી ઉપર અથડાઈને ક્યાં ફેરવું, પાછું ફેરવું અને ક્યાં પ્રવેશવું, આપણી આંખમાં, અને પછી આપણે અરીસામાં જોઈએ છીએ તો આપણને આપણું શું દેખાય છે, પ્રતિબિંબ। પણ એ કેના લીધે દેખાણું, પરાવર્તનની ક્રિયાને લીધે, કેના લીધે, પરાવર્તનની ક્રિયાને લીધે, આ પરાવર્તનની ક્રિયા છે। પણ જો અરીસો પારદર્શક હોત તો પ્રકાશનું કિરણ છે એ અરીસાની સપાટી ઉપર અથડાત નહીં, સીધે સીધું એમાંથી શું થઈ જાત, પાસ થઈ જાત, પસાર થઈ જાત, તો તમે તમારા પ્રતિબિંબને જોઈ શકત, અરીસામાં ના જોઈ શકીએ, બરાબર। એટલે અરીસાની સપાટી ઉપર પ્રકાશનું કિરણ આપાત થાય છે, ત્યાં અથડાઈને શું થયું, પરાવર્તન પામ્યું, અને પછી એ જે પ્રતિબિંબ છે આપણે આપણું પ્રતિબિંબ આપણને અરીસાની અંદર દેખાય છે। અરીસાની સામે જે પદાર્થો હોય એ તમામનું આપણે અરીસામાં પરાવર્તન જોઈએ છીએ। ઘણીવાર આપણે તળાવ કે સરોવરના પાણીમાં વૃક્ષો, ઇમારતો કે અન્ય પદાર્થોના પ્રતિબિંબ જોઈએ છીએ। આ પ્રવૃત્તિ રાત્રે અથવા તો અંધારા રૂમમાં કરવી જોઈએ। તમારા મિત્રને રૂમના એક ખૂણામાં તેના હાથમાં અરીસો પકડવાનું કહો, બીજા ખૂણામાં તમે હાથમાં ટોર્ચ પકડીને ઊભા રહો, ટોર્ચના કાચને તમારી આંગળીઓથી ઢાંકીને ટોર્ચ ચાલુ કરો, તમારી આંગળીઓની વચ્ચે જગ્યા રહે તે રીતેને ગોઠવવાનું છે જેથી તમને પ્રકાશનું કિરણપુંજ મળી શકે। તમારા મિત્રએ પકડી રાખેલા અરીસા તરફ કિરણપુંજને પડવા દો, શું તમને બીજી તરફ પ્રકાશનો પટ્ટો પડતો દેખાય છે। આ રીતે ટોર્ચ દ્વારા પ્રકાશ અરીસા ઉપર ક્યાં થાય છે, આપાત થાય છે, અને એ અરીસાની સપાટી ઉપર પ્રકાશનું કિરણ અથડાઈને પાછું ફરે છે, જો એનો પડછાયો આ રીતે દેખાય છે, આ પરાવર્તનની ક્રિયા થાય, આપાત થાય, સપાટી ઉપર અથડાય અને પાછું ફરે, આપાત થાય, સપાટી ઉપર અથડાય અને શું થાય, પાછું ફરે, એને કઈ ક્રિયા કહેવાય, પરાવર્તન। પરાવર્તનની વ્યાખ્યા પણ પૂછાશે તમને, પરાવર્તન ઇંગ્લિશમાં કહેવાય રિફ્લેક્શન્સ, રિફ્લેક્શન્સ એટલે કે પરાવર્તન, જ્યારે પ્રકાશનું કિરણ કોઈ સપાટી ઉપર આપાત થાય છે ત્યાંથી અથડાઈને શું થાય, પાછું ફરે, એને શું કહેવાય, પ્રકાશનું પરાવર્તન કહેવામાં આવે છે। કે જ્યારે પ્રકાશનું કિરણ કોઈ સપાટી ઉપર આપાત થાય છે, એ સપાટી ઉપર અથડાય અને પાછું ફરે, ત્યારે એને શું કહેવાય, પરાવર્તન। શું તમને બીજી તરફ પ્રકાશનો પટ્ટો પડતો દેખાય છે, હવે ટોર્ચની દિશા એવી રીતે ગોઠવો કે જેથી રૂમમાં ઊભેલા તમારા બીજા મિત્રો પર પ્રકાશનો પટ્ટો પડે। અરીસો તેના પર પડતા પ્રકાશની દિશા બદલી શકે છે, અરીસો છે એના ઉપર પડતા પ્રકાશને શું બદલી, એને દિશા। અહીં એક એવી પ્રવૃત્તિ દર્શાવેલી છે જે દર્શાવે છે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે અને અરીસા દ્વારા પરાવર્તિત થાય છે। પ્રકાશ તો સીધી રેખામાં જ ગતિ કરે છે, પણ અરીસા દ્વારા એ શું થયું, પરાવર્તન પામ્યું, પરાવર્તિત થયું। પ્રકાશ તો કેમ ગતિ કરે છે, સીધી રેખામાં જ, પ્રકાશ સીધી રેખામાં જ ગતિ કરે છે, પણ અરીસા દ્વારા એ શું થયું, પરાવર્તન પામ્યું,
બાકી પ્રકાશ સીધી રેખામાં ગતિ કરીને અરીસા દ્વારા એ જસ્ટ પરાવર્તન પામ્યું એમ કહી શકાય. અને આપણે ઘણીવાર રમત કરતા જોઈએ, ટોર્ચ હોય ને આપણે બધા હાથના આંગળા આમ રાખી મૂકીએ તો એ નાની નાની જગ્યામાંથી જે પ્રકાશ છે બહાર આવતો આપણને દેખાય છે, દેખાય છે ને, આંગળીઓથી ઢાંકીને ટોર્ચને ચાલુ કરીએ તો આંગળીઓની વચ્ચે જગ્યા રહે તે રીતે ગોઠવો, આંગળીઓની વચ્ચે જગ્યા રહીને એ રીતે ગોઠવવાની, તો તમને જેથી તમને પ્રકાશનું કિરણ પુંજ મળી શકે. અને એમાંથી આપણને પ્રકાશનું શું મળશે? કિરણ પુંજ. એટલે આખું આ પરાવર્તનની ક્રિયાથી મતલબ કે પ્રકાશ તો સીધી રેખામાં જ ગતિ કરે છે, પણ એ અરીસા દ્વારા એ પ્રકાશ છે એ પરાવર્તિત થયો, મતલબ કે એની દિશા બદલી. આ ઘટનાને આપણે પરાવર્તન કહી શકીએ. જો અરીસા દ્વારા પ્રકાશના પુંજનું પરાવર્તન, આ પ્રકાશનું પુંજ છે, પુંજ એટલે કે કિરણ, પ્રકાશનું કિરણ છે અરીસાની સપાટી ઉપર આપાત થયું, પછી શું થયું? ડાયરેક્ટ ત્યાંથી પરાવર્તન. હવે ત્યાર પછી એક બીજી પ્રવૃત્તિ કરવાની કીધી છે, એક મોટી થર્મોકોલની સીટ લેવાની છે, બરાબર. એક સીટની એક બાજુ ઉપર કાસ્કો લગાવ્યો અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ બીજી બાજુ શું લગાવ્યું છે? અરીસો ગોઠવી દીધો. અરીસો અને કાસ્કા વચ્ચે ઘાટા રંગના કાગળને ફેલાવો. એક બાજુ કાસ્કો રાખો, બીજી બાજુ અરીસો રાખો, નીચે ઘાટા રંગનો શું રાખ્યો છે? કાગળ. આ બંનેની વચ્ચે, અરીસો અને કાસ્કાની વચ્ચે ઘાટા રંગનો શું રાખવાનો છે? કાગળ. તેને સૂર્યપ્રકાશમાં રાખી દેવાનું. હવે આખું આ જે થર્મોકોલની સીટ ઉપર બધું સાધનો ગોઠવાઈ જાય પછી આખી થર્મોકોલની સીટ ઉપાડીને ક્યાં રાખવાની છે? સૂર્યના પ્રકાશમાં. જો થર્મોકોલની સીટ, પછી એની ઉપર શું ગોઠવો? કાસ્કો. એક સાઈડ શું રાખ્યો? અરીસો. વચ્ચે ઘાટા રંગનો કાગળ રાખી દીધો. અને હવે આખું આ સાધન સામગ્રી ગોઠવાઈ જાય પછી એને ક્યાં જવા દેવાની? સૂર્યપ્રકાશમાં. અથવા કાસ્કામાંથી, અથવા જે કાસ્કાના જે તમને દેખાય છે ને લીટા, એમાંથી આપણે ટોર્ચની મદદથી શું પાડવાનો? પ્રકાશ. ટોર્ચમાંથી પ્રકાશ પસાર કરો. તમે શું નોંધ્યું? આકૃતિમાં દર્શાવ્યા મુજબની ભાત જોવા મળશે. જો આ રીતની ભાત જોવા મળે છે, કારણ કે આ જે કાસ્કો છે ને એમાંથી પ્રકાશના કિરણો આપાત થાય છે, અથડાઈને પાછા ફરે છે, તો એ પાછા ફરે છે ને એ બધી જો ભાત દેખાય છે, મતલબ કે પ્રકાશની ગતિ કરવાની રીત અને અરીસામાંથી પરાવર્તન થવાની પદ્ધતિ. પ્રકાશની ગતિ કરવાની રીત અને અરીસામાંથી પરાવર્તન થવાની પદ્ધતિ વિશેનો ખ્યાલ આપે છે, બરાબર. કે પ્રકાશની ગતિ આ રીતે થાય છે, અરીસા ઉપર આપાત થાય છે, ત્યાંથી પરાવર્તન પામે છે અને આ રીતે આપણને જોવા મળે છે. ટૂંકમાં આ રીતની ભાત પડે છે. પ્રકાશનું કિરણ આમ પાસ થયું, અરીસા ઉપર અથડાડું, પછી પરાવર્તન પામે છે. જો બધા લીટા દેખાય છે, દેખાય છે ને આમ લીટા, એ શું છે? તો કે પ્રકાશની ગતિ કરવાની રીત અને અરીસામાંથી જે પ્રકાશનું કિરણ પાછું ફરે એને આપણે શું નામ આપ્યું છે? પરાવર્તન. એટલે અરીસામાંથી જે પ્રકાશનું કિરણ પાછું ફરે છે એ રીત, એટલે કે અરીસામાંથી પરાવર્તન થવાની ઘટના. પ્રકાશનું કિરણ પસાર તો થાય છે, અરીસા ઉપર આપાત થાય છે અને ત્યાંથી પાછું ફેંકાય છે, મતલબ કે શું છે? પરાવર્તન. ટૂંકમાં પ્રકાશની ગતિ કરવાની રીત અને અરીસામાંથી પરાવર્તન થવાની પદ્ધતિ વિશેનો ખ્યાલ આપે છે. એટલે આ રીતે ટૂંકમાં પ્રકાશનું પરાવર્તન થાય. કે પ્રકાશ છે, હંમેશા એક વસ્તુ યાદ રાખવાની છે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. પ્રકાશ છે સીધી રેખામાં ગતિ કરે, કોઈ સપાટી ઉપર અથડાય, અરીસાની સપાટી ઉપર અથડાય ને પાછું ફરે, એને શું કહેવાય? પ્રકાશનું પરાવર્તન કહેવાય. પ્રકાશના પરાવર્તનની વ્યાખ્યા પૂછાશે કે પરાવર્તન એટલે શું? તો કે જ્યારે પ્રકાશનું કિરણ પસાર થાય ત્યારે કોઈ સપાટી ઉપર અથડાય ને પાછું ફરે, એ ક્રિયાને શું કહેવાય? પ્રકાશનું પરાવર્તન. આમાં પણ એમ જ થયું કે પ્રકાશ ટોર્ચની મદદથી આપણે પ્રકાશ છે કાસ્કામાંથી પસાર કરીએ છીએ, અરીસાની સપાટી ઉપર પડે છે, ત્યાંથી અથડાઈને પાછું ફરે છે, આ રીતની તમને ભાત જોવા મળે છે, બરાબર. એટલે પ્રકાશનું પસાર થવાની રીત અને અરીસા ઉપરથી પ્રકાશના પરાવર્તન થવાની ઘટના, એ બંને આપણે આમાંથી જોઈ શકાય. કારણ કે અરીસાની સપાટી ઉપર પ્રકાશનું કિરણ આપાત થશે, એ સપાટી ઉપર અથડાઈને પાછું ફરે છે, એને શું કહેવાય? પરાવર્તન. એટલે પ્રકાશની ગતિ કરવાની રીત છે અને અરીસામાંથી જે પ્રકાશનું પરાવર્તન થવાની જે પણ પદ્ધતિ છે એનો ખ્યાલ આપે છે આ પ્રવૃત્તિ. એ પ્રકાશની સુરેખ ગતિ. પ્રકાશની સુરેખ ગતિ એટલે શું? તો કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે, સુરેખનો અર્થ થાય છે સીધી, અને અરીસામાંથી એનું શું થયું? પરાવર્તન. જે અહીંથી આપણને દેખાય છે કે અરીસામાંથી એનું પરાવર્તન થયેલું છે.
આ મુદ્દા છે થોડા વાંચી લેવાના કે અપારદર્શક પદાર્થ છે એ પ્રકાશને તેમનામાંથી પસાર થવા દેતા નથી. પારદર્શક પદાર્થો છે તેમનામાંથી પ્રકાશને પસાર થવા દે છે અને આપણે તેમનામાંથી પદાર્થોને સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. પારભાસક પદાર્થો તેમાંથી અંશતઃ પ્રકાશને પસાર થવા દે છે. પ્રકાશના પથમાં અપારદર્શક પદાર્થ આવતા પડછાયો રચાય છે. પિનહોલ કેમેરાને સાદી વસ્તુઓ વડે બનાવી શકાય અને તેનો ઉપયોગ સૂર્યના તેજસ્વી પ્રકાશિત વસ્તુઓના પ્રતિબિંબ મેળવવા માટે થાય છે. અરીસામાં પરાવર્તનથી સ્પષ્ટ પ્રતિબિંબ મળે છે અને પડછાયા કરતાં પ્રતિબિંબ ખૂબ અલગ હોય છે અને પ્રકાશ સુરેખ ગતિ કરે છે. સુરેખનો અર્થ થાય સીધી રેખામાં. પડછાયા કરતાં પ્રતિબિંબ કેવા હોય છે? અલગ. પડછાયો અને પ્રતિબિંબ બંને એક નથી, બંને કેવા છે? અલગ અલગ છે. પડછાયો અને પ્રતિબિંબ અલગ હોય છે અને પ્રકાશ સુરેખ ગતિ કરે છે એટલે કે સીધી રેખામાં ગતિ કરે છે.